વલસાડ શહેરના તાપા તાપાવાડ વિસ્તારમાં એક બળત તોફાને ચડતા પશુપાલકના ચાર ગૌવંશને ઘાયલ કર્યા પશુપાલકે નગરપાલિકાની ટીમની મદદ માગી વલસાડ શહેરના અબ્રામા તાપાવાડ વિસ્તારમાં રખડતા બળદ ધમાલે ચડ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં પશુપાલકોના તબેલામાં ગૌવંશને ઈજા પહોંચાડી ઘાયલ કરતો હતો જેને લઈ પશુપાલકે તાત્કાલિક નગરપાલિકાના પશુ રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી હતી પશુ રેસ્ક્યુ ટીમની ટીમે વહેલી પાલિકાની ટીમે તોફાને ચડેલા આંખલાને પાંજરે પૂર્યું આબ્રામ તાપાવાડ વિસ્તારમાં રહેતા પશુપાલક ધીરુ બાલુ આહિર ઘણા વર્ષોથી પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા છે છેલ્લા દિવસથી એક બળદ ધીરુ આહીરના તબેલા પાસે આવી બાંધેલા ગૌવંશોને સિંગડા મારી ગૌવંશોને ઘાયલ કરતો હતો પશુપાલક ધીરુભાઈના તબેલા નજીક તોફાને ચડેલા બળદ શુક્રવારે મોડી સાંજે આવી પહોંચતા ધીરુ આહિરે વલસાડ નગરપાલિકાની ટીમને જાણ કરી હતી તોફાને ચડેલા આખલાને પાંજરે પૂર્વ પાલિકાની ટીમની મદદ માંગી હતી વલસાડ નગરપાલિકાની ટીમે આબ્રામ તાપાવાડ ખાતે પહોંચી તોફાન ચડેલા આખલાને પાંજરે પૂરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફરતે ખુલ્લી જગ્યા આખલો આંખલો પાંજરે પુરાયો નહોતું જેના કારણે પાલિકાના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા જો કે દોઢ કલાકની વધુ મહેનતથી તોફાન ચડેલા આખલાને પાંજરે પૂરવામાં સફળતા તો મળી પરંતુ આખરે પાંજરે પુરાયો નહોતો આજુબાજુમાં આવેલી માનવવતી વસ્તી નજીક આંખલા જવાની ભીતિ ન જોઈ પાલિકાની ટીમ રેસ્ક્યુ ઓપરેશન અટકાવ્યું અને વહેલી સવારે પાલિકાની રેસ્ક્યુ ઓપરેશનની ટીમે તોફાને ચડેલા આખાને પાંજરે પૂરતા પશુપાલકોએ રાહતના શ્વાસ લીધા હતા મારું નામ ધીરુભાઈ બાલુભાઈ અમે અબરામાં તાપાવાડના રહેવાસી છે અમારા વીસ એક ગાય છે અને પંદરેક ભેંસ છે એમાં ત્રણ દિવસથી અમને આ બળદ હેરાન કરતો હશે એ ત્રણ ગાયને ફાડી નાખી છે અને અમને બહુ ઈજા પહોંચાવી રાત્રે બાર વાગેથી તે અત્યાર સુધીમાં અમને હેરાન કર્યા છે એ મારે તોફાન કરે એ રીતના નગરપાલિકાને જાણ કરી એ લોકો અમને આ સોગડ આપતા હશે અહીં એ લોકો પકડવાની ટ્રાય કરતા હશે આમ એ ત્રણ દિવસથી હેરાન કરતો હશે ને ચાર ગાયને એક પહોંચાવી છે ડૉક્ટરની ટ્રીટમેન્ટ બી કરાવી રિપોર્ટ સત્યદે ન્યૂઝ વલસાડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आजादी समाचारो